સુરત શહેરના હવામાનમાં ફેરફાર નોંધાતા છેલ્લા થોડા દિવસોથી માવઠાના વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન કચેરીના જણાવ્યા મુજબ માવઠા બાદ હવે ઠંડીમાં વધારો થશે. આ આગાહીના પગલે આજે સવારથી સુરત શહેરનું હવામાન બદલાયું હતું. આકાશમાં ચારે બાજુ વાદળોનું સામ્રાજ્ય જોવા મળવાની સાથે ઠંડો પવન ફૂંકાતા શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું જોવા મળ્યું હતું. આવા વાતાવરણના કારણે આજે દિવસનું અધિકતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 25.4 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 51%, હવાનું દબાણ 1011.9 મિલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકના 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. વરસાદ બંધ થવાની સાથે જ હવે ધુમ્મસનું સામ્રાજ્ય પણ શરૂ થયું છે, જેથી હવે વરસાદ નહીં પડે પરંતુ આગામી સમયમાં ગરમીમાંથી રાહત મળશે, સાથે ઠંડી પણ વધશે. જો કે આજે સવારે ધુમ્મસમાં વોક કરવાની ભારે મજા આવી હતી. ઊંચી ઊંચી બિલ્ડિંગો ધુમ્મસમાં દેખાતી નહોતી અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. આમ આજે શહેરીજનોએ ઘર બેઠા જ હિલ સ્ટેશન જેવું વાતાવરણ માણ્યું હતું. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.